આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી હોવાથી મહિલાઓ સુરક્ષિત હોવાનું નિવેદન આપી રાજ્યમાં દારૂબંધી યથાવત જ રાખવાની ઘોષણા કરી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખુદ કબૂલ્યું છે કે રાજ્યમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે ઘણા વખતથી રાજ્યમાંથી અંશે નિષ્ફળ દારૂબંધી હટાવવાની માંગ તથા ચર્ચાઓ થઈ રહી છે પરંતુ મુખ્યમંત્રીએ મહિલા દિને સ્પષ્ટ ઘોષણા કરી દીધી છે કે રાજ્યમાંથી કોઈપણ સંજોગોમાં દારૂબંધી હટાવવામાં આવશે નહીં આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કર્યો છે એટલે કે જે વિસ્તારમાં મહિલા ધારાસભ્ય હશે તે વિસ્તારને અન્ય વિસ્તારોમાંની સાપેક્ષ એક કરોડ વધુ ગ્રાન્ટ મળશે જેને પરિણામે મહિલા ધારાસભ્ય ધરાવતા વિસ્તારોને વ્યાપક અને ઝડપી વિકાસ થશે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ વન્યજીવ રોગ નિદાન કેન્દ્રની સ્થાપના અંગે સવાલ ઉઠાવ્યો હતો જેના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્રની સ્થાપના કરશે આ કેન્દ્ર પ્રોજેક્ટ લાઈના અંતર્ગત સ્થાપવામાં આવશે દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી તથા ધૂળેટી પર્વ પર યોજાતા ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે દર વર્ષે ફૂલડોલ ઉત્સવનો લાભ લેવા લાખો યાત્રિકો દ્વારકા આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને પગલે દ્વારકામાં સત્યાવીસ અઠાવીસ તથા ઓગણત્રીસ માર્ચના યાત્રિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં ફૂલડોલ ઉત્સવ પર પરંપરાગત રીતે મોટી સંખ્યામાં દ્વારકા આવતા પદયાત્રી સંઘોને પણ દ્વારકા ન આવવા અનુરોધ કરવામાં આવ્યો છે